અને સરકારે 55 લાખ આસની નિકાસની છૂટ આપી, જેના કારણે આ સતત ભાવ મળતો હતો, પણ સમય મર્યાદાની અંદર રજીસ્ટ્રેશન કરેલી ઘાસણીની પૂરી નિકાસ થઈ શકી નથી. 27 થી 28 લાખ ઘાસણી નિકાલ થયેલ છે, બાકીના 25 લાખ ગાણીની સરકારે મંજૂરી આપી છે, પણ રજીસ્ટ્રેશનની તારીખ કોઈ હજી નક્કી કરી નથી, જેના હિસાબે ખેડૂતોને ભાવ દબાયેલા છે. અત્યારે 880 થી 930 સુધીના ભાવ મળે છે, તો ખેડૂતોને મોટું નુકસાન જાય છે.